નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું આપણો દોસ્ત આપણો ફેવરેટ ટીચર વિપુલ પટેલ આપણી યુટ્યુબ ચેનલ સત્યમ એકેડેમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો આપણે શીખવા જઈ રહ્યા છે ધોરણ દસ ગણિત માર્ચ બે હજાર વીસમાં લેવાયેલ પેપરનું સોલ્યુશન એ પણ ગુણાંકન પદ્ધતિઓની સાથે આ જે વિદ્યાર્થી મિત્રો અત્યારે હાલ તમે જે જોઈ રહ્યા છો એ છે એનો ભાગ ત્રણ એટલે કે પાર્ટ થ્રી પાર્ટ વન અને ટુ વિદ્યાર્થી મિત્રો તમે ના જોયા હોય તો ચાલુ વિડીયોની અંદર ક્યાંય પણ ક્લિક કરજો એટલે તમને કોર્નર પર આઈ બટન જોવા મળશે એ આઈ બટનની અંદર વિદ્યાર્થી મિત્રો તમને આ જ પેપરના પાર્ટ વન અને ટુ જોવા મળશે તથા તેની સાથે વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો મિત્રો પણ પણ તમને જોવા મળશે તો એ તમારે જરૂર પડશે ચલો સ્ટાર્ટ કરીએ વિભાગ ડી વિભાગ ડીની અંદર વિદ્યાર્થી મિત્રો પાંત્રીસ થી ઓગણ પ્રશ્નો આવશે એટલે કે ટોટલ પાંચ પ્રશ્નો આવશે પ્રત્યેકના ચાર માર્ક્સ હોય છે તો ચાર ગુણ્યા પાંચ કરો એટલે કે વીસ માર્ક્સનો આ ક્વેશ્ચન છે જે આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે જે મોસ્ટ ઓફ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે પાસ થવા માટે બી અને સારા માર્ક્સ લાવવા માટે બી અહીંયા મહેનત કરવી ખૂબ જરૂરી છે દરેકે દરેક વિદ્યાર્થી મિત્રોને બરાબર તો આપણે સ્ટાર્ટ કરીએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર થી આ છે વિદ્યાર્થી મિત્રો રચનાઓનો પોર્શન પાંત્રીસ પ્રશ્ન હું તમને અહીંયા દરેક જગ્યાએ જણાવીશ બી ખરા કે તમારે અહીંયાથી કયા ભાગમાંથી અહીંયા તૈયાર કરવાનું રહેશે ત્રિકોણ પિક્યુઆર એવો રચો કે જેથી ક્યુઆર બરાબર સાત સેન્ટીમીટર ક્યુ સિક્સટી અને પી નાઇન્ટી હોય પછી ત્રિકોણ એ ક્યુ સીની રચના કરો જેની બાજુઓ ત્રિકોણ પિક્યુઆરની અનુરૂપ બાજુઓથી ત્રણ ચતુર્થાંશ ગણી હોય હવે આ ધ્યાન રાખજો આવા તો વિદ્યાર્થી મિત્રો નહીં હોય નહીં હોય તો આપણે લગભગ આઠથી દસ રચનાઓ શીખી ગયા એટલે હું તમને અહીંયા રચના દોરાવતો નથી વિદ્યાર્થી મિત્રો કારણ કે એના માટે ટાઈમ વધારે જોશે અને વધારે ટાઈમ બગડશે તો હું અહીંયા વિદ્યાર્થી મિત્રો ઉપર આઈ બટનમાં તમને અગાઉ કીધું એ પ્રમાણે અહીંયા રચનાના વિડીયો મૂકી દઉં છું ત્યાંથી તમે આ નંબર પ્રમાણે રચનાઓ જોઈ લેજો પણ હું તમને ઉપર ઉપરથી માહિતી આપી દઉં છું કે આ રચના કેવી રીતે દોરવી તો ઉપર જે આપણે વિદ્યાર્થી મિત્રો એની રચના આપણે કરીશું રચના નંબર છ ની જેમ રચના નંબર છ ની જેમ બેઠી નથી કરવાની પણ મોસ્ટ ઓફલી પદ્ધતિ એના જેવી છે જો ક્યુઆર સાત સેન્ટીમીટરનો લેવાનો છે એટલે અહીં તમે સાત સેન્ટીમીટરનો પહેલાં ક્યુઆર દોરી નાખો ક્યુ સિક્સટીનો સિક્સ્ટીનો ખૂણો કેવી રીતે દોરવાનો તો તમને ખ્યાલ છે કે આશરે ત્રિજ્યા લઈ આ રીતે ચાપ દોરી દો પછી અહીંયા પરિકરની અણી મૂકો ફરીથી ચાપ દોરો એટલે આ થઈ ગયો તમારો સાઈઠનો ખૂણો આમાંથી પસાર થતો એક કિરણ દોરી નાખો વિદ્યાર્થી મિત્રો આ કિરણ દોરી જાય પછી આ નાઇન્ટીનો ખૂણો આપણે ના ખબર હોય કે ક્યાં દોરવાનો ધ્યાન રાખજો આના ઉપર નાઇન્ટી આવવા જોઈએ તો આના ઉપર નાઇન્ટી આવે આપણાને એ ના ખબર હોય પણ આ ત્રીજા ખૂણાની ખબર પડી જાય કેવી રીતે તો કે આ સાઈઠ છે અહીં આપણે નેવું લેવો છે તો અહીં આપણે ત્રીસનો ખૂણો રચવો પડે તો આ ખૂણો વિદ્યાર્થી મિત્રો અહીંયા સોરી કોર્નર પર આ ખૂણો ત્રીસો રચી દેવાનો ત્રીસો ખૂણો કેવી રીતે રચવાનો તો આ જ રીતે પહેલાં આપણે સાઈઠની રચના કરી દઈશું આશરે ત્રિજ્યા લઈ અહીંયાથી આપણે આ દોરો એટલે આ થઈ ગયો સાઈઠ અહીંયા પરિકરની અણી મૂકો અહીંયા પરીકરની અણી મૂકો અને બંને બાજુ દોરો એટલે આ થઈ ગયો ત્રીસ તો અહીંયાથી તમે આ ખૂણો આમ દોર દેશો એટલે અહીંયા તમારો નાઇન્ટી એંગલનો ખૂણો બની જશે બરાબર તો આ ત્રિકોણ થઈ જાય પછી આ નીચેનું ત્રિકોણ તો તમે અહીંયા રચનાઓ જોશો ઢગલાબંધ રચનાઓ વિદ્યાર્થી મિત્રો મેં મૂકેલી છે અને બહુ મસ્ત રીતે સમજાયેલી છે એક વખત જોશો તો ત્યાં તમે મને જરૂરથી કોમેન્ટ્સ કરજો કે તમને એ વિડીયો કેવા લાગે છે ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જોઈએ નેક્સ્ટ રચના એની અથવામાં વિદ્યાર્થી મિત્રો રચના નંબર પાંત્રીસ પૂછાઈ હતી જે દોરવામાં થોડીક કદાચ ટફ હતી સામાન્ય એ મેં જ્યારે રચના વિડિયો બનાવ્યા ત્યારે અંદર મેં કીધું જ હશે કે આ દોરવામાં થોડીક ટફ છે થોડું ધ્યાન રાખજો પણ આની અંદર એક બેનિફિટ હતો કે રચનાના મુદ્દા લખવાના નહોતા માત્ર દોરવાની છે તો આ બહુ જ સહેલી રચના છે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ બેની દાખલા નંબર છ છે બેઠે બેઠી બરાબર તો એ પણ તમને અહીંયા આઈ બટનની અંદર જોવા મળી જશે તો એની અંદરથી તમે રચના નંબર છ વાળો ભાગ જોઈ લેજો બરાબર જો અહીંયા મેં લખેલું જ છે કે લિંક ઇઝ ગીવન ઇઝ રહી ગયો છે લિંક ઇઝ ગીવન ઇન આઈ બટન તો આઈ બટનની અંદરથી વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો આપણો ટાઈમ બગડે નહીં વિદ્યાર્થી મિત્રો એટલા માટે હું અહીંયા એ બધું કામ કરાવતો નથી કારણ કે આની અંદર બહુ જ સમય થાય કાલે તમારી એક્ઝામ છે ને મારે આજે પેપર પૂરું કરવાનું છે બે બે ભાગ બનાવવાના છે માટે સોરી થોડીક ઉતાવળમાં છું બરાબર પણ સોલ્યુશન આપેલું છે એટલે ચિંતા ના કરો ચલો હવે જોઈએ પ્રશ્ન નંબર છત્રીસ પાણીના બે નળ એક સાથે એક કલાકમાં બાર મિનિટમાં ટાંકી ભરી શકે છે એક કલાક અને બાર મિનિટ બરાબર હવે આ પાછા કલાક ને મિનિટ છે એટલે અહીંયા પણ તમારે ધ્યાન રાખવું પડશે નાના વ્યાસવાળો નળ ટાંકી ભરવા માટે મોટા વ્યાસવાળા નળ કરતાં એક કલાક વધુ લે છે તો જે નાનો નળ છે એને એક કલાક વધુ લાગે છે તો બંને નળ દ્વારા ટાંકી ભરવા માટે અલગ અલગ કેટલો સમય લાગશે આપણે એ શોધવાનું છે બહુ જ ડિફરન્ટ ટાઈપનો દાખલો છે વિદ્યાર્થી મિત્રો અને એમ કહીએ ને કે અઘરા દાખલામાંથી એક છે તો જ્યાં જ્યાં મેં આ શબ્દો વાપર્યા છે કે અઘરો દાખલો હતો રચના અઘરી હતી બરાબર તો ત્યાં તમારે સમજવાનું કે આટલું જ આ લોકોને ટફ પડ્યું હશે જે ગયા વર્ષે જેમને એક્ઝામ આપી હતી અને જે જુલાઈમાં ફેલ થયેલા વિદ્યાર્થી મિત્રો છે એમને તો આપેલી જ હશે એટલે એમને ખ્યાલ હશે કે કેટલી તકલીફ પડી હતી પાંચ માર્ક્સ પણ વિદ્યાર્થી મિત્રો લાવી નથી શક્યા એ લોકો બરાબર પાંચ માર્ક્સ જો લાયા હોત તો પણ એ પાસ થઈ જત એટલું બધું ગ્રેડેશન આપવામાં આવ્યું હતું એની અંદર ચલો ધારો કે મોટા નળની ટાંકી ભરતા એક્સ કલાક લાગે છે તો નાના નળની ટાંકી એક કલાક વધુ લે છે એટલે આપણે લખીશું એક્સ પ્લસ વન કલાક થાય હવે આપણે અહીંયા કામનો દર એક વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર આવતું હતું દરપ્ટર સાતની અંદર બહુ વર્ષો પહેલા જૂના અભ્યાસક્રમની અંદર નવામાં નહીં બરાબર અત્યારે જે આવ્યો એ એના પહેલા જે આવ્યો એ અને એના પહેલા જે હતો એ અભ્યાસક્રમની અંદર એ કામ અને મહેનતાણું કરીને એક ચેપ્ટર હતું એની અંદરથી આ પ્રકારના દાખલાઓ વિદ્યાર્થી મિત્રો આવતા હતા તમે લોકો તો ક્યાંય શીખ્યા પણ નથી એટલે તમારા માટે આ ખૂબ અઘરો દાખલો કહેવાય એવું હું માનું છું બરાબર તો તમારે ખાસ ધ્યાન રાખવાનું એક કલાક દ્વારા કરેલું કામ શોધવાનું તો તો કલાક થતી હોય એક કલાકમાં શું થાય તો વન અપોન એક્સ થાય તો આપણે આ લખીશું કે મોટા નળ દ્વારા થયેલું કામ વન અપોન એક્સ અને નાના નળ દ્વારા થયેલું કામ વન અપોન એક્સ પ્લસ વન હવે સંયુક્ત કામનો દર બંને નળ એક સાથે ખોલવામાં આવે એટલે બંનેનો સરવાળો કરી દેવાનો તો બંને નળ એક સાથે ચાલુ કરવામાં આવે તો એક કલાકમાં ભરાતું પાણી એટલે એને કહેવાય સંયુક્ત કામનો દર વન અપોન એક્સ પ્લસ વન અપોન એક્સ પ્લસ વન અહીંયા તમારે લસા લઈ લેવાનું એટલે એક્સ પ્લસ વન અહીંયા ગુણી જશે એક્સ અહીંયા ગુણી જાય તો એક્સ પ્લસ વન પ્લસ એક્સ અપોન આ બંનેનો ગુણાકાર નીચે થશે અહીંયા આપણે સરવાળા બાદબાકી અને ગુણાકાર ભાગાકાર જે બી થતું હોય એ પૂરું કરીશું ચાલો આગળ જોઈએ હવે તો અહીંયા એક્સ પ્લસ એક્સ એટલે ટુ એક્સ થઈ ગયા પ્લસ વન એમના એમ હતો અહીંયા આપણે નીચે ગુણાકાર કરીને છૂટા પાડી દીધા એક્સ ગુણે એક્સનો સ્ક્વેર એક્સ એકા એક્સ બરાબર અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે અહીં સુધી કામ કરો એટલે તમને એક માર્ક્સ મળી જશે હવે આગળ જોઈએ આથી બંને નળ ચાલુ હોય તો ટાંકી ભરાતા લાગતો સમય હવે એનો ઊંધું કરી નાખ્યું વિદ્યાર્થી મિત્રો જો અહીંયા હવે તમને અહીંયા નહીં ખબર પડે તો મારે તમને અહીંયા સમજાવવા પડશે કે આ કેવી રીતે ઊલટું થાય પ્રમાણ બરાબર હોશિયાર વિદ્યાર્થીઓ પણ આ દાખલો હું માનું ત્યાં સુધી ગયા વર્ષે ઘણા બધા લોકોએ છોડી જ દીધો હશે અથવા ગણ્યો હશે તો બહુ જ ઓછા વિદ્યાર્થી હતા જેમને આ દાખલો ગણ્યો હશે ચલો હવે અહીંયા ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો આ કેવી રીતે ઉલટ પ્રમાણમાં થાય તો આ જે છે ને કામનો દર છે કામનો દર એટલે કરેલું કામ ભાગ્યા તે માટે લીધેલો સમય આનો એકમ એવું આવે કરેલું કામ ભાગ્યા લીધેલો સમય બરોબર આ એકચ્યુઅલી જવાબ આવો છે હવે આપણે આને ઉલટો કેવી રીતે કર્યો એ તમને સમજાવી દો તમારે લખવાનું કે આટલું કામ કરતા એક કલાક લાગે તો એક કામ કરતા કેટલો સમય લાગે એટલે આ ઉલટું થઈ જાય જો ટુ એક્સ પ્લસ વન અપોન એક્સ સ્ક્વેર પ્લસ એક્સ કામ કરતા એક કલાક લાગે

તો આ રીતે આ પ્રમાણ ઊંધો થાય આ સમયમાં ફેરફાર થઈ ગયો જો કેટલા કલાક લાગે એટલે હવે આ સમય બની ગયો આવો સમયમાં ફેરવવાની જરૂર શા માટે કારણ કે ઉપર આપણા સમયમાં દાખલાનો રકમમાં જવાબ જે આપ્યો હતો એ સમયની અંદર આપે તો તો આપણે આને સમયમાં ફેરવવો પડે ચલો સમય આવી ગયો વિદ્યાર્થી મિત્રો હવે આપણને સમય પણ આપેલો છે કે સમય કેટલો લાગે છે તો એ સમય હતો એક કલાક અને બાર મિનિટ તો તમારે અહીંયા લખવો પડશે એક્સ સ્ક્વેર પ્લસ એક્સ બરાબર સાઠ વડે ભાગી નાખવાના તો બાર પંચા સાઈઠ ઉપર કઈ ના વધ્યું તો વન લખી દો ચલો અને આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવી નાખીએ તો પાંચ એકા પાંચ વધતા એક એટલે છ પંચવાંશ અને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય વિદ્યાર્થી મિત્રો બરાબર પાંચ ઉપર હોય અને છ નીચે હોય તો એને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય અને આ જે પોઝિશન છે એને કહેવાય મિશ્ર અપૂર્ણાંક જે આપણે શીખવાનો નથી જસ્ટ નોલેજ માટે હવે આપણે આગળ જોઈએ હવે અહીંયા ચોકડી ગુણાકાર કર દો વિદ્યાર્થી મિત્રો ચોકડી ગુણાકાર કરીને એક્સવાળા પદો એક બાજુ લઈ દો આંકડા આંકડા એક બાજુ લઈ દો હવે આપણે અવયવ પાડવાની તૈયારી કરીશું પાંચ ગુણ્યા છ એટલે ત્રીસ થયા માઇનસ ત્રીસના એવા ભાગ પાડો કે માઇનસ સાત આવે તો માઇનસ ત્રીસના જ્યારે આપણે ભાગ પાડવાના હોય વિદ્યાર્થી મિત્રો અને એમાંથી આપણે લાવવાનો હોય માઇનસ બરાબર તો અહીંયા વચ્ચે કરી દેવાનું માઇનસ હવે તમારે ત્રીસના એવા ભાગ પાડો કે સાત આવે તો ઘડીઓ બોલવાનું ચાલુ કરો તો દસ તરી ત્રીસ સેટ થશે દસમાંથી ત્રણ જાય તો સાત મધ્યમ પદ માઇનસ એટલે મોટો ભાગ માઇનસ રાખીશું નાનો ભાગ પ્લસ રાખીશું બાદ બાકી કરીએ વિદ્યાર્થી મિત્રો એટલે એક ભાગ પ્લસ અને એક ભાગ માઇનસ જ આવે આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે ભાગ પાડીને પછી એના અવયવ પાડજો એટલે તમારા અવયવનો જવાબ આટલો આવી જશે ત્યારબાદ ફાઇવ એક્સ પ્લસ થ્રી ઇઝ ઇક્વલ ટુ ઝીરો અને એક્સ માઇનસ ટુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો આ માઇનસ ત્રણ પંચપાઉશ થાય જે અશક્ય છે એટલે અહીંયા આવી ગયા બે તો બે કલાક લાગશે બરાબર તો આ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ એટલે આ એક્સ એ મોટા નળ દ્વારા હતો એટલે નાના નળ દ્વારા એમાં એક કલાક વધુ એટલે કે ત્રણ કલાક તો આપણે જવાબ લખી દઈશું કે મોટા નળથી ટાંકી ભરાતા બે કલાક લાગે અને નાના નળ દ્વારા એક કલાક વધુ એટલે કે બે વત્તા એક એટલે કે ત્રણ કલાક લાગે અહીંયા લખશો એટલે તમારો એક માર્ક્સ અહીંયા મળશે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો જોવા તમારે કેટલા ઇઝીલી માર્ક્સ તમને મળી જાય છે પૂરો દાખલો ના ગણશો કંઈ વાંધો નહીં જેટલું ફાવે ત્યાં સુધી કરતા જાઓ અહીંયા અવયવ પાડી દીધો એટલે તમારો એક માર્ક્સ અહીંયા ત્રણ માર્ક્સ તો અહીંયા જ રોકડા થઈ ગયા અને હવે આનો સોલ્યુશન આપો એટલે ચોથો માર્ક્સ મળી જાય તો આઈ હોપ કે વિદ્યાર્થી મિત્રો તમને આ દાખલો ખ્યાલ આવી ગયો હશે ચલો હવે જોઈએ આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ આ દાખલો વિદ્યાર્થી મિત્રો અંતર અને ઊંચાઈમાંથી પૂછાતો હોય છે ઉપરનો દાખલો તો દ્વિઘાત સમીકરણનો હતો બરાબર અવલોકનકાર જમીનથી એકસો પાંચ મીટર ઊંચાઈ પર આવેલ પવનને કારણે સંક્ષિતિજ રેખામાં ગતિ કરતું એક બલૂન જોવા મળે છે અમુક સમય પછી તેનો ઉચ્છેદ કોણ સાહીઠથી ઘટીને તીસ માલુમ પડે છે તો આ સમય દરમિયાન બલૂને કાપેલું અંતર શોધો ચલો અહીંયાથી વિદ્યાર્થી મિત્રો જ્યારે બલૂનને જોયું ત્યારે સાઈઠનો ખૂણો હતો અને પછી એ બલૂન અહીંથી ઉડતા ઉડતા અહીંયા આવ્યું ત્યારે એને થોડા સમય બાદ જોયું તો એ ખૂણો હતો ત્રીસ અંશો આ અંતર હતું એકસો પાંચ મીટર ઊંચું બરાબર ચલો અહીંયાથી આ અંતર એનું હતું જ્યારે એની સમક્ષિત સપાટી દોરી એટલે આ અંતર વાય હતું હવે આ જે અહીંયાથી લઈને અહીંયા સુધી ઉડીને આવ્યો એ અંતર છે એક્સ આપણે આ શોધવાનો છે બરાબર આ જવાબ શોધી કાઢીશું એટલે આપણો માગેલો જવાબ આવી જશે નંબર વન આકૃતિ દૂરો એટલે એક માર્ક્સ મળી જાય તમને તો છે ને એક માર્ક્સ મેળવવો તો ઈઝી વિદ્યાર્થી મિત્રો આકૃતિ આકૃતિ તો કમસે કમ તૈયાર કરીને જજો બીજું કંઈ ના કરો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જે જે ઉપર આકૃતિમાં દોર્યું છે એ બધું લખેલું છે એટલે હું એની ચર્ચા કરતો નથી બરાબર ઉચ્છેદ કોણ ત્રીસથી વધીને સાહીઠથી ઘટીને ત્રીસ થાય છે એ અહીંયા આપણે લખેલું છે અંતર જે ડી આપણે શોધવાનું છે એક્સ મીટર એ આપેલું છે ચલો હવે આપણે ગણતરી ચાલુ કરીએ વિદ્યાર્થી મિત્રો એના માટે તમારી સમક્ષ આકૃતિ હોવી જરૂરી છે એટલે આકૃતિને જરાક ધ્યાનમાં રાખજો બેકગ્રાઉન્ડની અંદર હું અહીંયા આકૃતિ મૂકી દઈશ જે તમને દેખાતી હશે આછી આછી ધ્યાનથી જોઈ લેજો ટેન સિક્સટી એટલે ટેન એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે બીડી અપોન એડી કરો એકસો પાંચ અપોન વાય આવશે વાય ગુણાકારમાં મોકલી દો તો રૂટ થ્રી વાય ઇઝ ટુ એકસો પાંચ અહીંયા તમે એક માર્ક્સ મેળવી શકો છો અહીંયાથી તમારે થોડુંક આગળ લખવું હોય વિદ્યાર્થી મિત્રો તો વાય બરાબર એકસો પાંચ અપોન રૂટ થ્રી અહીંયા સુધી પણ તમે લખી શકો છો આ લખો તો મારા ખ્યાલથી તમારે વધારે સારું રહેશે બરાબર ચલો હવે આગળ જોઈએ બીજું ત્રિકોણ લઈ લઈએ એ બરાબર એમાં એડી બરાબર વાય હતો એ આખો જોશે આપણે જરૂર પડશે વાય પ્લસ એક્સ થશે અને બીડી એકસો પાંચનો આપ્યો છે તો ટેન થર્ટી લઈશું તો એમાં ઈ સામેની બાજુ ભાગ્ય પાસેની બાજુ એ ઈ આવશે એકસો પાંચ આપવાનું એક્સ પ્લસ વાય થશે અહીં તમે બે ગ્રાઉન્ડની અંદર વિદ્યાર્થી મિત્રો આકૃતિ જોઈ શકો છો ત્રીસની સામેની બાજુ એટલે અહીંયા જે આવશે એકસો પાંચવાળી એ થશે અને નીચેની આખી બાજુ આવશે એટલે એડી બરાબર આ બંનેનો સરવાળો થશે એ અને ઈડી બરાબર જે થશે વાય પ્લસ એક્સ તો વન અપોન રૂટ થ્રી ઇઝ ઇક્વલ ટુ એકસો પાંચ એક્સ પ્લસ વાય છે અહીંયા ચોકડી ગુણાકાર કરી દઈશું વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા વાયની કિંમત આપણે અહીંયાથી ઉઠાઈને મૂકી દો રૂટ થ્રી લસા લઈ લો એટલે રૂટ થ્રી અહીંયા ગુણી જાય રૂટ રૂટ થ્રી થ્રી થઈ જશે એકસો પાંચ ગુણ્યા ત્રણ અહીંયા એકસો પાંચ રહેશે અને એકસો પાંચને ઉપાડીને સામે લઈ જઈને બાદ કરી દઈશું બરાબર હવે અહીંયા ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો અહીંયા રૂટ થ્રી ગુણ્યા રૂટ થ્રી એટલે થ્રી થઈ ગયા અહીંયા એકસો પાંચ કોમન કાઢ દીધા આપણે આ એકસો પાંચ કોમન નીકળી ગયા અહીંયા થઈ ગયા થ્રી માઇનસ કઈ ના વધ્યું એટલે વન તો થ્રી માઇનસ વન એટલે ટુ થઈ ગયા આ રૂટ થ્રીને મોકલી દીધા ભાગાકારમાં હવે અહીંયાથી આપણે ત્રણ કોમન નીકળતા હોય એટલે કે ત્રણ વડે જો આને ભાગી શકતા હોય તો આપણે ત્રણ બાર કાઢીએ તો પાંત્રીસ તરી એકસો પાંચ થાય તો આપણે ત્રણ ગુણ્યા પાંત્રીસ ગુણ્યા બે એમના એમ લખ્યા આ ત્રણને રૂટ થ્રી ગુણ્યા રૂટ થ્રી કહેવાય એટલે કે એક રૂટ થ્રી વડે આમ ભાગી નાખ્યા એટલે ઉપર આવી ગયા રૂટ થ્રી તો આ થઈ ગયો તમારો જવાબ પાંત્રીસ જો સિત્તેર રૂટ થ્રી તો તમારું જે એક્સ અંતર હતું વિદ્યાર્થી મિત્રો એટલે કે બલૂને કાપેલું અંતર સિત્તેર વર્ગમૂળમાં ત્રણ મીટર છે આ થઈ ગયો તમારો જવાબ જે તમારે નીચે શબ્દોમાં લખી નાખવાનો બરાબર તો અહીંયા તમારો ચોથો માર્ક્સ પણ પૂરો થશે તો આઈ હોપ કે વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે અંતર અને ઊંચાઈના સંપૂર્ણ દાખલા વિદ્યાર્થી મિત્રો આપણે મૂકેલા છે તમારી જોડે સમય હોય પેપર લખતા પહેલાં બરાબર પૂરક પરીક્ષાવાળા વિદ્યાર્થી મિત્રોની વાત કરું છું અને બાકી તો બધાને જોડે ભરપૂર સમય છે હજુ બી તો એ તમે જોઈ શકો છો ચલો હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ પ્રશ્ન નંબર આડત્રીસ છે વિદ્યાર્થી મિત્રો ધાતુનું એક ટાંકી શંકુના આડછેદાકાની છે તેના બંને બેન્ને છેડાના વ્યાસ અનુક્રમે છ મીટર દસ મીટર છે જો તેમની ઊંચાઈ ત્રણ મીટર હોય તો તેમાં કેટલા લિટર તેલ સમયે બસ્સો લીટરના કેટલા પીપ ભરાશે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો ડી વન અને ડી ટુ એટલે આપણાને બંને વ્યાસ આપ્યા છે એમાંથી ત્રીજા આર અને આર એટલે અડધી કરીને લઈ દેવાની એચ એટલે આપણાને હાઈટ આપેલી છે ત્રણ મીટર હવે તમારે ખાલી ફક્ત એનું આરછેદનું સૂત્ર મૂકી દેવાનું છે તો ટાંકીનું ગનફળ બરાબર પાય એચ કૌશમાં આર વન સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર પ્લસ આર વન ઇન્ટુ આર ટુ બહુ જ સહેલું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો આ જે ત્રણ સૂત્રો છે એમાં સૌથી સહેલું સૂત્ર છે એમ કહું તો ચાલે એની અંદર ફક્ત તમારે વિદ્યાર્થી મિત્રો કિંમતો લખવાની છે બહુ સહેલો દાખલો છે અહીંયાથી આર વન આર કિંમતો લખી દો કિંમતો મૂકી દીધા પછી વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું છે એના સરવાડા કરવાના છે બરાબર જો આનો વર્ગ આનો વર્ગ અને આના વર્ગના સરવાડા કરીશું તો ત્રણનો વર્ગ નવ પાંચનો વર્ગ પચીસ અને પાંચ તરી પંદર અહીંયા તો ત્રણ ત્રણ ઉડી ગયા એટલે બાવીસ સતમાઉંશ બચ્યા હતા બાવીસ સતમાઉંશ એમના મને આનું ટોટલ મારી ઓગણપચાસ સિત્ય સિત્ય ઓગણપચાસ ઉડાડી દીધા બાવીસ સિત્તા એકસો ચોપન થશે જે નીચે આપણો જવાબ આવી જશે બરાબર તો જો અહીંયા તમે સૂત્ર લખ્યું એટલે એક માર્ક્સ છે વિદ્યાર્થી મિત્રો તમારો જવાબ ટાંકીનું ઘનફળ શોધી નાખ્યું એટલે બીજો એક માર્ક્સ તમને મળી ગયો હવે એને લીટરમાં ફેરવી નાખીએ એટલે એનો બીજો એક માર્ક્સ મળે જે બહુ જ ઇઝી હોય છે એક ઘન મીટર બરાબર હજાર લીટર તો આટલા ઘન મીટર એટલે હજાર વડે સીધે સીધા ગુણવાના છે જુઓ એક માર્ક્સ તમારો બીજો અહીંયા આવી ગયો અને ઉપર બધી વિગતો લખો ત્યારે તમને એક માર્ક્સ મળી જતો હોય છે આમ બસ્સો લીટરના પીપ ભરવાની

જીરો જીરો ઉડાડી દીધા બે વડે ભાગી નાખ્યા એટલે સિત્યોતેર દુ એકસો ચોપન થયા પાછળ જીરો એટલે સાતસો સિત્તેર પીપ ભરાય જો તમે આ રીતે ના ગણો વિદ્યાર્થી મિત્રો તમે આ રીતે લખો કે બસ્સો લીટરમાં એક પીપ ભરાય તો એક લાખ ચોપન હજારમાં કેટલા એમ કરીને પણ તમે ગણશો તો પણ ચાલશે અને આ રીતે તમારો જવાબ આવી જશે તો આઈ હોપ કે વિદ્યાર્થી મિત્રો આ દાખલો પણ તમને બહુ સારી રીતે ખ્યાલ આવી ગયો હશે ચાલો હવે જોઈએ આજનો આપણો છેલ્લો ક્વેશ્ચન્સ પ્રમાય પ્રશ્ન નંબર ઓગણચાલીસ એની અથવામાં વિદ્યાર્થી મિત્રો રાઇડર આવશે પણ રાઈડર કરવાની કોઈ જરૂર નથી બરાબર પ્રમાયો બધા સારી રીતે તૈયાર કરી દેજો કારણ કે પ્રમાયો ગણ્યા કાંઠ્યા હોય અને રાઇડરો ઢગલા બંધ હોય બરાબર જે આપણાને પોસાય નહીં ચલો અહીંયા સૌથી સહેલામાં સહેલો જે પ્રમય હોય છે પાયથાગોરસનો પ્રમય એ પૂછાયો તો પરંતુ કોઈ અલગ રીતે પૂછાયો સિમ્પલ રીતે નહોતો પૂછાયો અને આ બધા અક્ષરો બદલી નાખ્યા એ બીસીડીની જગ્યાએ એમએન કરી દીધા જેથી કરીને બાળકો અહીંયા પણ થોડા કન્ફ્યુઝ થયા હતા જે લોકો ફક્ત આના ઉપર જાય છે વિદ્યાર્થી મિત્રો ભરોસે રચના અને પ્રમેયના એ લોકો માટે પણ શાંતિથી પેપર લખવા નથી દીધું બરાબર ચેન્જ કરી કરીને પૂછ્યું છે ચલો ત્રિકોણ એમ એન ઓમાં ખૂણો ઓ નેવું અંશનો તો પહેલાં આપણે આકૃતિ દોરવાની કાટકોણ ત્રિકોણની ઓ નેવું અંશનો બતાવવાનો સાબિત કરો કે એમ એન સ્ક્વેર બરાબર એનો સ્ક્વેર પ્લસ એમ સ્ક્વેર ધ્યાનથી જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો જે લોકોએ હજુ સુધી આ પ્રમાય તૈયાર નથી કર્યો એ લોકોને અહીંયા જ પ્રમાય મોઢે થઈ જશે એટલે બહુ શાંતિથી જોજો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો આપણે પહેલાંના જમાનામાં જેમ આપણે પક્ષ સાધ્ય બધું લખતા હતા અત્યારે હાલ નીકળી ગયું છે સીધી સાબિતી લખવાની ત્રિકોણ એમ એન ખૂણો ઓ કાટ ખૂણો છે આપણાને જે આપ્યું હોય એ પહેલાં લખી દેવાનું એકચ્યુલી આ પહેલાં પક્ષમાં લખતા હતા હવે ડાયરેક્ટ બધું અંદર જ લખીએ છે બરાબર એમ આપ્યું છે જે પક્ષમાં લખતા હતા એ લખવાનું આપણે એમ આપ્યું છે અને સાબિત શું કરવાનું છે તો આ તો એ સાબિત કરવું છે કે એમ એન સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એન ઓ પ્લસ એમ ઓ એટલે આ હાતું આપણું સાધ્ય હવે તમારે પક્ષ અને સાધ્ય એવું લખવાનું નહીં વિદ્યાર્થી મિત્રો નવો જમાનો હોય તો નવા જમાનાની ટેકનોલોજી સાથે ચાલવાનું નવા જમાનાની જ જે કંઈ વસ્તુઓ આવતી હોય એ અપનાવવાની જ રહી નહીં તો તમે પાછળ રહી જશો અને જમાનો આગળ નીકળી જશે ઘણા વિદ્યાર્થી મિત્રો હજુ બી મને એમ કહે છે કે સાહેબ બ્લેક બોર્ડમાં ભણાવો પણ બ્લેકબોર્ડની અંદર વિદ્યાર્થી મિત્રો ઘણી વખત એવું થાય છે કે સરખું દેખાતું બી નથી હોતું અવાજની ક્લિયરિટી બી એટલી સારી નથી આવતી માટે આ નવી ટેકનોલોજી સાથે તમે લોકો એડજસ્ટ થશો એટલો તમને બેનિફિટ થશે આની અંદર હું કંઈ પણ કરી શકું છું કંઈ પણ ઇમેજો બનાવી શકું છું સારી સારી રીતે બરાબર તો એ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો નવી ટેકનોલોજી સાથે હંમેશા એડજસ્ટ થવાનું રાખો અને મોટા ભાગના લોકો મને નવી ટેકનોલોજી જે હું અત્યારે હાલ શીખવાડું છું એ શીખવા માટે બી બહુ બધા લોકોનો ફોન આવે છે પણ ઇટ્સ સિક્રેટ ડોન્ટ ટેલ એની વડી બરાબર ચલો અહીં ઓડી લંબ દોરો તો આ છે વિદ્યાર્થી મિત્રો આપણે એક વધારાની રચના કરવાની છે ઓડી લંબ એ બી બરાબર હવે વિદ્યાર્થી મિત્રો આપણાને જે આપેલું હતું અથવા સાબિત કરવાનું હતું એટલું લખાઈ જાય પછી શરૂ થાય આપણી સાબિતી એટલે એની અંદર તમને આ જે આપણે વધારાની રચના કરી છે એ લખીશું તો અહીં ઓડી લંબ લંબ દોરો બરાબર તો આપણે અહીંયા એટલે અહીંયા નેવો અંશનો ખૂણો બને ધ્યાન રાખજો હવે આપણે ઓલરેડી જે જૂનો અભ્યાસક્રમ હતો ગયા વર્ષનો નહીં ને એના પણ આગળના વર્ષો એટલે બીજા લગભગ પાંચ દસ વર્ષ પહેલાની વાત કરીએ બરાબર તો એ જમાનામાં જ્યારે આપણે આ પ્રમેયો શીખતા હતા એ પ્રમેયનો ઉપયોગ કરીને આપણે આ પ્રમેય સાબિત કરીશું જે અત્યારે હાલ વિદ્યાર્થી મિત્રો તમારે આગળના પ્રમેયો સાબિત કર્યા વગરના ખાલી પ્રતિજ્ઞાઓની અંદર આવી જાય છે બરાબર તો આ તમારે ખાસ યાદ રાખવું રહેશે અહીંયા તમારે બે ત્રણ વસ્તુ યાદ રાખશો એટલે તમને આ પ્રમેય આરામથી આવડી જશે હવે તમારે આનો સ્ક્વેર લેવાનું ધ્યાન રાખો આનો સ્ક્વેર લો એટલે ઉપરનો ટુકડો ગુણ્યા આખી બાજુ બરાબર તો જુઓ એ બે ત્રિકોણને પહેલાં આપણે સમરૂપ બતાવી દઈશું ત્રિકોણ એમ ડીઓ એમાં નેવું અંશનો જે ભાગ આવે એને વચ્ચે બોલવાનો એમ ડીઓ સમરૂપ એમઓ એન એટલે આકૃતિને આ ઉપરની આકૃતિને આખી આકૃતિ સમરૂપ બતાવવાની પહેલા આ સમરૂપ થઈ જાય પછી તમારે લખવાનું એમ સ્ક્વેર બરાબર એમઓ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એમડી ગુણ્યા આખી બાજુ ચલો અહીંયા સુધી થઈ ગયો આને તમારો એક માર્ક્સ રોકડો અહીંયા થઈ ગયો એક માર્ક્સ રોકડો અહીંયા થઈ ગયો બે માર્ક્સ તમારા રોકડા થઈ ગયા અને સમીકરણ નંબર એક આપી દો હવે એ જ રીતે નીચેનું ત્રિકોણ લો અને આખી બાજુ લો લખવાનું કેવી રીતે ડી એન અથવા એક રૂપ એમ ઓ એન બરાબર એ રીતે લખી નાખવાનું ઓડીએન આ રીતે અને એમ ઓ એન બરાબર હવે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું આ બાજુનું શોધવાનું સૂત્ર મૂકવાનું એટલે ઓ એન સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એનડી ગુણ્યા એમ એન બરાબર એનડી ગુણ્યા એમ એન હવે તમારું કામ પૂરું થઈ ગયું જો તમે આટલું યાદ રાખશો તો પાછળથી તમને ઇઝીલી આવડી જશે અહીંયા બી તમારો એક માર્ક્સ આવી ગયો વિદ્યાર્થી મિત્રો એટલે મોસ્ટ ઓફલી તમારું કામ સમજો પૂરું થઈ ગયું હવે આપણે જે પરિણામ નંબર એક લાવ્યા હતા વિદ્યાર્થી મિત્રો એમ સ્ક્વેર અને ઓ સ્ક્વેર એનો સરવાળો કરી દઈશું તો આ બંનેનો સરવાળો કર્યો એટલે આગળની બે બાજુઓનો પણ સરવાળો થઈ જાય તો એ બંને બાજુ સરવાળામાં શું કોમન નીકળે છે જુઓ એ એન એમ એન સરખા જાય એ કોમન કાઢી નાખો અને આ બે બાજુ વધી એ લખી નાખો હવે આ બંને ટુકડાનો તમે સરવાળો કરો એટલે આના જેટલો જ થાય એટલે એમ જેટલો થાય તો એમ એન ગુણ્યા એમ એન એટલે એમ એન સ્ક્વેર થઈ જાય તો આ એમ એન સ્ક્વેરને પાછળનું એમના એમ જ લખ્યા કરવાનું જુઓ તો આ થઈ ગયો તમારો એક માર્ક્સ બીજો અને અહીંયા તમારા પ્રમેયના ચાર માર્ક્સ રોકડા થઈ ગયા અહીંયા તમારો પાયથાગોરસનો પ્રમેય બી આપણે જે સાબિત કરવાનો હતો એ પૂરો થયો તો આઈ હોપ કે વિદ્યાર્થી મિત્રો તમને બહુ સારી રીતે ખ્યાલ આવી ગયો હશે ચલો એકવાર હું ફરીથી જરાક તમને પાયથાગોરસનો પ્રમાય સમજાવી દઉં ગઈ વખતે એક્ઝામમાં પૂછાયો હતો એટલે આ વખત ના પૂછાય એવું ના રાખતા તૈયાર કરીને જજો બરાબર પાયથાગોરસ ને પાયથાગોરસનો પ્રતિપ્રમેય બે તો તૈયાર કરી જ નાખવાના મોસ્ટ આઈએમપી છે ચલો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયાથી આટલું આપેલું છે એમ લખીશું આ સાબિત કરવાનું છે એમ લખીશું પછી આપણે આ લંબ લઈ લેવાનો બરાબર નેવો અંશનો ખૂણો બનાવવાનો ત્યારબાદ આપણે એમઓ સ્ક્વેર લેવાના એટલે એમ ડી ગુણ્યા એમ એન થાય ત્યારબાદ ઓ એન સ્ક્વેર લેવાના એટલે ઓડીએન ગુણ્યા એમ એન થાય પહેલું જે આપણે લખ્યું એને એક નંબર આપો આને બે નંબર આપો એટલે તમારા એક એક માર્ક્સ અહીંયા રોકડા થઈ ગયા એક માર્ક્સ તમે લંબ લીધો ત્યાં થઈ ગયા ત્રણ માર્ક્સ તો આવી ગયા હવે બાકી રહ્યો એક માર્ક્સ કેવી રીતે લાવવાનો તો આ બંનેનો સરવાળો દો એટલે આ બંને જે ટુકડાઓ આપણે લીધા હતા એનો સરવાળો થાય જેમાં એમએન કોમન નીકળી જશે એમડી વત્તા ડીએન વધશે એમડી વત્તા ડીએન એટલે એમએન જ થઈ જાય તેની જગ્યાએ એમ મૂકી દો એમ એન ગુણ્યા એમ એટલે એમ એનનો સ્ક્વેર થઈ જાય તો આ તમારું સાબિત થઈ ગયું કે એમ એન સ્ક્વેર બરાબર એમ ઓ સ્ક્વેર ઓએન સ્ક્વેર અને આપણા ચાર માર્ક્સ કેશ થઈ જશે બરાબર તો આઈ હોપ કે વિદ્યાર્થી મિત્રો તમને આકૃતિ ઉપરથી પણ તમે ખાલી આકૃતિ યાદ રાખો અને ઇઝીલી પ્રમેય તૈયાર કરી શકશો તો આકૃતિ ઉપરથી તમારો પ્રમેય તૈયાર થઈ ગયો હશે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે માર્ચ બે હજાર વીસનું સંપૂર્ણ સોલ્યુશન સંપૂર્ણ ગુણાંકન પદ્ધતિ સાથે પૂરું કર્યું હવે વિદ્યાર્થી મિત્રો તમારે મને કોમેન્ટ્સમાં કહેવાનું છે કે તમને આ ગુણાંકન પદ્ધતિ સાથે કરેલું મારું સોલ્યુશન કેવું લાગ્યું તો જો વિદ્યાર્થી મિત્રો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો બીજા મિત્રોને જાણ કરો જે વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઈબ કરી ચૂક્યા છે એમનો દિલથી આભાર અને હા વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ્સ કરવાનું ભૂલશો નહીં કારણ કે તમારી કોમેન્ટ્સના કારણે અમને નવા વિડીયો બનાવવાની પ્રેરણા મળે છે તો બહુ ઝડપથી ફરીથી મળીશું નવા વિડીયોની અંદર નવા ધ્યેય અને નવા લક્ષ્ય સાથે આગળ વધીશું જય હિન્દ જય ભારત